નમસ્કાર દર્શક મિત્રો, આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ મહત્વના ગણિત અને રિઝનિંગના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. ખૂબ જ ઓછા સમયની અંદર ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતના લાવી શકાય એ માટેનો પાર્ટ નંબર 4 છે. આ પહેલાં આપણે કુલ 3 પાર્ટ મૂક્યા છે, તમે ન જોયા હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો. તો છેલ્લે સુધી બન્યા રહેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. દર્શક મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, એક વસ્તુને 240માં વેચતા 10% ખોટ જાય છે તો તેને 20% નફો લેવા તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? નફો અને ખોટને લગતો પ્રશ્ન છે. મોસ્ટ IMP કહી શકાય તેવો પ્રશ્ન, આગામી પરીક્ષાની અંદર આવા પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ ઘણી બધી છે. ખાસ ધ્યાન દેજો, એક વસ્તુને 240માં વેચતા 10% ખોટ જાય છે. 240 રૂપિયામાં આ વસ્તુ વેચવામાં આવે છે અને કેટલા ટકા ખોટ જાય છે? તો કે 10%. એનો મતલબ એમ થાય કે એમની જે મૂળ કિંમત છે એના 90% વેચવામાં આવે છે. 90% વેચે છે તો એની વેચાણ કિંમત 240 છે. હવે તો કે 20% નફો મેળવવો હોય તો કેટલા રૂપિયામાં વેચવી પડે? 20% નફો મેળવવો હોય તો મૂળ કિંમતના 120% વેચાણ કરવું પડે. એટલે ત્રિરાશિ આપણું બની ગયું 90% 240, તો 120% એ કેટલા? સૂત્રમાં મૂકી દઈએ તો 120 × 240 / 90, છેદ ઉડાડી દઈએ તો 3 × 3 = 9 અને 3 × 4 = 12. અહીંયા 8 × 3 = 24 એટલે વધ્યા 80. હવે 80 × 4 કરશો એટલે આવશે 8 × 4 = 32, 320 રૂપિયા. જો 20% નફો મેળવવો હોય તો 320 રૂપિયામાં તે વસ્તુ વેચવી પડે. તે પછી સવારના 5 થી સાંજના 4 વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલા ડિગ્રી ફરશે? ઘડિયાળને લગતો પ્રશ્ન છે. જ્યારે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે એક સામાન્ય ઘડિયાળ છે, એક સાદી ઘડિયાળ દોરી લેવાની. મેં એક અહીંયા ઘડિયાળ મૂકી દીધી છે. સવારના 5 થી સાંજના 4 વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલા ડિગ્રી ફરશે? હવે આપણે ખબર છે, કોઈપણ કાંટો છે ઘડિયાળને એક ચક્કર લગાવે તો 360 ડિગ્રી ફરે છે. કેટલા ડિગ્રી? 360 ડિગ્રી. બે અંક વચ્ચે કુલ કેટલી ડિગ્રી હોય છે? 30 ડિગ્રી. 12 થી 1 વચ્ચે 30 ડિગ્રી, 1 થી 2 વચ્ચે 30 ડિગ્રી, 2 થી 3 વચ્ચે 30 ડિગ્રી. એવી જ રીતના દરેક બે અંક વચ્ચે કેટલા ડિગ્રી હોય છે? 30 ડિગ્રી હોય છે. હવે આપણે કીધું છે સવારના 5 થી સાંજના 4 વાગ્યા સુધી કલાક કાંટો કેટલા ડિગ્રી ફરશે? એટલે સવારના 5 થી શરૂ કરી સાંજના 4 વાગ્યા સુધી, સવારના 5 થી સાંજના 4 વાગ્યા સુધી એટલે આખો ચક્કર લગાવતો નથી, અહીંયા 30 ડિગ્રી રહી જાય છે એટલે આખો ચક્કર લગાવતો નથી. એટલે 360માંથી 30 બાદ કરી એટલે આવશે 330 ડિગ્રી, જે આપણે ઓપ્શનમાં આપેલું છે સી. તેમાં કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન છે, વર્ટિકલ શબ્દના દરેક મૂળાક્ષરોને તેમના આલ્ફાબેટિક ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષરોનું સ્થાન બદલાશે નહીં? વર્ટિકલ નામનો શબ્દ આપ્યો છે, એ શબ્દને આલ્ફાબેટિક ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા એવા મૂળાક્ષરો હશે કે જેમનું સ્થાન નહીં બદલાય? તો સૌ પ્રથમ ખાસ જોજો, VERTICAL આ જે વર્ટિકલ શબ્દ છે એ દરેક મૂળાક્ષરને આપણે નંબર આપી દઈએ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 દરેકનું સ્થાન છે એ આપણે આપી દીધું. હવે આલ્ફાબેટ પ્રમાણે આપણે ગોઠવીએ, આલ્ફાબેટિક પ્રમાણે ગોઠવશો તો સૌપ્રથમ શું આવશે? એ આવશે, સૌપ્રથમ એ આવશે, પછી બી, સી, ત્યાર પછી સી આવશે, સી પછી શું આવશે? તો કે ડી, ડી નથી, ડી પછી ઈ આવશે એટલે ઈ. આખી ABCD આપણે બોલી જાય એટલે એક પણ અક્ષર રહે નહીં અને અડાવરો થાય નહીં. ઈ પછી એફ, જી, એચ, આઈ, પછી જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી,
યુ અને વી. દરેક અક્ષરને આપણે ગોઠવી દીધા, હવે એમના નંબર આપી દઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે આપણે કીધું છે શું, તો કે આલ્ફાબેટિક ક્રમ પ્રમાણે ગોઠવતા કેટલા મૂળાક્ષરો એવા છે કે જેમનું સ્થાન નહીં બદલાય. તો જોઈએ કે ક્યાં ક્યાં મૂળાક્ષરો છે કે એમનું સ્થાન બદલાણું છે. તો વી છે એ પ્રથમ સ્થાન ઉપર હતો, એ 8મા સ્થાન ઉપર આવી જાય છે. ઈ છે બીજા સ્થાન ઉપર હતો અને એ ત્રીજા સ્થાન ઉપર આવી જાય એટલે એનું પણ સ્થાન બદલાણું. આર છે ત્રીજા સ્થાન ઉપર હતો, 6ઠા સ્થાન ઉપર આવે છે. ટી ચોથા સ્થાન ઉપર હતો, એ 7મા સ્થાન ઉપર આવે છે એટલે એમનું સ્થાન બદલાઈ જાય છે. ત્યાર પછી આઈ 5મા સ્થાન ઉપર હતો, 4થા સ્થાન ઉપર આવે છે. સી 6ઠા સ્થાન ઉપર હતો, બીજા સ્થાન ઉપર આવી જાય છે. એ 7મા સ્થાન ઉપર હતો, પ્રથમ નંબર ઉપર આવે છે. અને એલ 8મા સ્થાન ઉપર હતો, 5મા સ્થાન ઉપર આવી જાય છે. એટલે એક પણ એવો આ મૂળાક્ષર નથી કે જેમનું સ્થાન ન બદલાણું હોય. દરેકે દરેક મૂળાક્ષરોનું સ્થાન બદલાય છે, એક પણ એવો અક્ષર નથી કે જેમનું સ્થાન ન બદલાણું હોય. એટલે જવાબ આવશે ડી, એક પણ નહીં. ત્યાર પછી રીના અને મીના વર્ગમાં પાસ થયેલા 31 વિદ્યાર્થીઓમાં આગળથી અનુક્રમે 7મો અને 11મો ક્રમાંક મેળવ્યો છે, તો પાછળથી તેમનો ક્રમાંક કયો હશે? રીના અને મીના એક ક્લાસની અંદર જે અભ્યાસ કરે છે એમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 31 છે. એમાં રીનાનો આગળથી સ્થાન છે 7મો અને મીનાનો આગળથી સ્થાન છે 11મો. તો બંનેનો પાછળથી કેટલામો ક્રમ હશે એ આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે રીનાનું મેળવીએ, તો કે કુલ વર્ગની સંખ્યા કેટલી છે? 31. 31માંથી આપણે આગળનો નંબર છે 7 એ બાદ કરીએ અને પ્લસ 1 કરશું એટલે આપણે મળશે 25. 31 - 7 + 1 એટલે 25. એવી જ રીતના મીના, તો કુલ વર્ગની સંખ્યા 31 માઇનસ મીનાનો આગળથી ક્રમ છે 11મો પ્લસ 1 કરશું એટલે આપણે મળશે 21. 31 - 11 + 1 એટલે આવશે 21. રીનાનો પાછળથી સ્થાન 25મો અને મીનાનો પાછળથી 21મો નંબર હશે. જવાબ છે સી. ત્યાર પછી આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવે? કેલેન્ડરને લગતો પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી કહી શકાય. આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવશે? રવિવાર પછી 25મા દિવસે આપણે કીધું છે એટલે આગળ જે કીધું છે આજે બુધવાર છે એને આપણે કાંઈ ધ્યાનમાં લેવાનું નથી. આજે પ્રથમ દિવસ ગણીએ, આજે કયો વાર છે? તો કે રવિવાર. 25મા દિવસે કયો વાર આવશે? તો 25 ભાગ્યા 7 કરીએ. 25 ભાગ્યા 7, 7 શું કામ? તો કે કુલ 7 વાર હોય એટલે 7 × 3 = 21. શેષ કેટલી વધી? 4. હવે ભાગ આવશે નહીં, શેષ 4 વધી. પ્રથમ દિવસે રવિવાર, બીજા દિવસે સોમવાર, ત્રીજા દિવસે મંગળવાર અને ચોથા દિવસે બુધવાર. ચોથા દિવસે કયો વાર હશે? બુધવાર હશે. ત્યાર પછી આપને સહસંબંધને લગતો પ્રશ્ન આપ્યો છે. આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ડૉક્ટર તો સારવાર, જજ તો શું આવશે? એમાં ઓપ્શન છે સજા, ચુકાદો, વકીલ કે કોર્ટ. ડૉક્ટર તો સારવાર, જજ તો શું આવશે? એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર આપજો. સજા, ચુકાદો, વકીલ કે કોર્ટ. ત્યાર પછી હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો. પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જ્યાં જવાનું છે તે સ્થળે પહોંચીશ, તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે? ખાસ પ્રશ્ન સમજો, થોડોક અટપટો છે પરંતુ એકદમ આપણે સરળ પદ્ધતિથી જોઈએ કે હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો એટલે આપણે અમુક દિવસો છે એ લખી નાખીએ. ખાના બનાવીને પ્રથમ દિવસ, બીજો દિવસ,
ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ, હજી એક બનાવી નાખીએ સાતમો દિવસ. ચાલો શું કીધું છે, તો કે હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો. હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો. ક્યારે આવ્યો, તો કે આજે પ્રથમ નંબર આપણે દોર્યો ત્યારે. ભાઈ ક્યારે આવ્યા, તો કે પ્રથમ નંબરના દિવસે. હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે એટલે પ્રથમ દિવસે આવ્યા હશે, અને પરમ દિવસે પાછો જવાનો. પરમ દિવસે પાછો જવાનો એટલે આવતીકાલ અને આ પરમ દિવસ. પરમ દિવસે ભાઈ પાછા જવાના. પાછા ક્યારે જવાના, તો કે આજે પાંચમો નંબરના આપણે દિવસ બનાવ્યો એ પાંચમા નંબરના દિવસે પાછા જવાના. પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. પાંચમા દિવસે એ જશે અને એ 24 કલાકની મુસાફરી થઈ એટલે ક્યારે પહોંચશે, છઠ્ઠા દિવસે એ ભાઈ જે સ્થળે પહોંચવાના હશે એ સ્થળે એ પહોંચશે. પહોંચશે ક્યારે, તો કે છઠ્ઠા દિવસે. શનિવારે મારે જવાના સ્થળે પહોંચીશ એટલે છઠ્ઠો દિવસ એ કયો વાર હશે, શનિવાર હશે. છઠ્ઠો દિવસ કયો વાર હશે, શનિવાર. તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે, આ વાત ક્યારે કહી, તો કે આ ત્રીજા દિવસે. જો ક્યારે, તો કે હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો. ગઈકાલના આગલા દિવસે એટલે અહીંયા આવ્યો, તો ગઈકાલના આગલા દિવસે, ગઈકાલનો આગલા દિવસ એટલે આ ત્રીજા દિવસે વાત થાય છે. વાત ક્યારે થાય છે, ત્રીજા દિવસે. તો છઠ્ઠા દિવસે શનિવાર હોય તો પાંચમા દિવસે શુક્રવાર, ચોથા દિવસે ગુરુવાર, અને ત્રીજા દિવસે બુધવાર. સહસંબંધને લગતો પ્રશ્ન છે. 8 તો 39, 72 તો કેટલા. હવે જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે વર્ગમૂળ, સ્ક્વેર અથવા તો ગુણાકાર ભાગાકાર કરીને જોઈ લેવાનું. તો કે સૌ પ્રથમ 8નો સ્ક્વેર કરીએ તો 88 64 આવશે. તો 88 64, તો અહીંયા આપણે 39 આપ્યા છે એટલે સ્ક્વેર આવશે નહીં. ત્યાર પછી 8ના પાડામાં ક્યાંય 39 આવે છે, તો 8ના પાડામાં ક્યાંય 39 આવતો નથી. તો 8ના પાડામાં કોઈ એક અંક એવો કે જે 39થી નજીક હોય, તો કે હા 8 5 40, 8 5 40 જે 39થી નજીક છે. 40માંથી એક બાદ કરીએ તો કેટલા આવે છે, 39. 8 × 5 = 40 -1 એટલે કેટલા આવે છે, 39. તો એવી જ રીતના આપણે 72 × 5 કરીએ, 72 × 5 કરીએ, 72 × 5 કરશું તો આપણે મળશે 360. 72 × 5 = 360, એમાંથી એક બાદ કરીએ તો આવશે 359. તો 359 ઓપ્શનમાં આપેલું છે, તો હા ઓપ્શન ડી.